સૌથી પહેલા વાત કરીએ યાત્રાધામ બેટ દ્વારકાના દરિયામાં બે લોકો તણાયા છે. નાવા પડેલા બંને યુવાનોને શોધવા માટે પાયની ટીમ અને મરીન પોલીસે કામગીરી હાથ ધરી છે. દરિયાના કરંટમાં નાહવા પડેલા યુવાનો તણાયા છે. આ પ્રકારની માહિતી હાલમાં મળી રહી છે. યાત્રાધામ દ્વારકાના દરિયામાં બે લોકો તણાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. નાવા પડેલા બંને યુવાનોને શોધવા માટે ફાયરની ટીમ અને મરીન પોલીસે કામગીરી હાથ ધરી છે. દરિયાના કરંટમાં નાવા પડેલા યુવાનો તણાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ વિશેષ વધુ માહિતી સાથે ફોનલાઈન પર સંવાદદાતા રાજુ રૂપારેલિયા જોડાઈ ચુક્યા છે. રાજુ, બે યુવાનો દરિયામાં તણાયા છે, કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે હાલ? મેં જણાવી દઉં કે દ્વારકાની જેમ જ જે યાત્રાધામ બેટ દ્વારકા છે, અરબી સમુદ્ર વચ્ચે આવેલો ટાપુ છે, ત્યાં પવિત્ર યાત્રાધામ દ્વારકા હોવાને સાથ સાથ હાજી કિરમાણીની દરગાહ પણ આવેલી છે. અને હાલ રમજાન માસ ચાલી રહ્યો પૂર્ણ થયો હોય ત્યારે અનેક મુસ્લિમ પ્રવાસીઓ પણ અહીંયા આવતા હોય છે. ત્યારે આ દરમિયાન બે યુવાનો છે તે અહીંયા દરિયામાં નાહવાની મનાઈ હોવા છતાં અરબી સમુદ્રમાં નાહવા કૂદ્યા હતા અને બંને યુવાનો હાલ દરિયામાં ગરકાવ થયા છે. આ અનુસંધાને ઓખાની જે ફાયરની ટીમ છે તેમજ ઓખા મરીન પોલીસ છે, તેણે આ બંને યુવાનોને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. અને સ્થાનિક લેવલેથી જાણવા મળે છે કે આ જે બે પ્રવાસી યુવાનો છે તે બેટ દ્વારકા નહીં પરંતુ પ્રવાસી હોવાનું સામે આવ્યું છે. મીર જો બિલકુલ આભાર આપનું સમગ્ર માહિતી બદલ રાજુ. તો ફાયર વિભાગ અને મરીન પોલીસે શરૂ કરી છે શોધખાળ, પરંતુ દરિયામાં નાવા પડેલા બે યુવાનો હાલ તો તણાયા હોવાના સમાચાર મળ્યા છે. શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019-20 નું એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું છે, જેમાં પ્રથમ સત્રમાં 104 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે તો બીજા સત્રમાં 142 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. પ્રથમ સત્રમાં 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. સમગ્ર શૈક્ષણિક સત્રમાં 80 રજાઓ અને 246 દિવસ અભ્યાસના દિવસો રહેશે. ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા 5 માર્ચ 2020 શરૂ થશે. આ વર્ષથી નવરાત્રી વેકેશન પર રદ કરવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે. આગળ વાત કરીએ પંચમહાલની. પંચમહાલના ગોગંબાના ભિલોડ ગામે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. કરાર સિંચાઈ કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ સાથે ખેડૂતો રોષમાં જોવા મળ્યા હતા. ભારે રોષ વચ્ચે ખેડૂતોએ કેનાલનું સમારકામ અટકાવ્યું હતું. આ કેનાલથી 6000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈનું પાણી મળે છે. ખેડૂતોનું કહેવું છે કે વારંવાર આ અંગે રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી હજુ સુધી મુલાકાત લીધી નથી, જેને લઈ ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો અને ચાલુ સમારકામને અટકાવી દીધું હતું. પંચમહાલના ગોગંબાના ભિલોડ ગામે ખેડૂતો હલ્લાબાલ કર્યો છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર સંવાદદાતા જયેન્દ્ર ભોઈ જોડાઈ ચુક્યા છે. જયેન્દ્ર, પંચમહાલમાં આ પ્રકારનો ખેડૂતોનો હલ્લાબોલ, ખેડૂતોની માંગ શું છે અને કયા પ્રકારનું તંત્રનો જવાબ? ચોક્કસ મેહર, પંચમહાલના જે ગોગંબા તાલુકો છે, અંતરિયાળ વિસ્તાર છે ને, આ વિસ્તારને જીવાદોરી સમાન કરાર સિંચાઈ યોજના છે. કરાર ડેમ મારફતે કેનાલથી પાણી પૂરું પાડવામાં આવે છે. દર વર્ષે આ કેનાલનું સમારકામ થાય છે ને દર વર્ષે આ કેનાલ જાણે કે કમાવાનું સાધન હોય તેમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ખેડૂતોએ નરી આંખે આ ભ્રષ્ટાચાર જોતા જે સમારકામનું કામ હતું કેનાલનું તે અટકાવી દીધું હતું તાત્કાલિક ધોરણે અને એક પ્રકારે કહી શકાય કે હલ્લાબોલ કર્યો હતો. જ્યાં કામ કરતા જે મજૂરો હતા તેઓ સાથે પણ બોલાચાલી કરી હતી, જે કોન્ટ્રાક્ટર હતા તેની સાથે પણ બોલાચાલી કરી હતી. અનેક રજૂઆતો અધિકારીઓને સિંચાઈ વિભાગના કરી હોવા છતાં અધિકારીઓ આજ દિન સુધી તે કેનાલનું સમારકામ જે ચાલી રહ્યું હતું તે જોવા ન આવતા આખરે ખેડૂતોએ આ સમારકામને અટકાવી દીધું હતું. અને ખેડૂતોની માંગ છે કે જો આ ભ્રષ્ટાચાર ભરેલું સમારકામ યોગ્ય રીતે નહીં કરવામાં આવે તો ખેડૂતો આજ જગ્યા પર ધરના પર બેસીને ઉપર આંદોલન કરશે. જી જયેન્દ્ર, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો કેનાલથી 6000થી વધારે હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળે છે, પરંતુ હાલ તો ખેડૂતોએ આ સમારકામ અટકાવ્યું છે અને વિરોધ પ્રદર્શન કર્યું છે. આગળ વાત કરીએ વડોદરાની. વડોદરાના પાદરા મામલતદાર કચેરીમાં શ્વાન રાજ જોવા મળ્યું. કચેરીમાં શ્વાન આરોમથી બેસેલા જોવા મળ્યા, ત્યારે કચેરીમાં આવતા અરજદારોને ભારે હાલાકીનો ભોગવવાનો વારો આવ્યો છે. વારંવાર આ પ્રકારની ઘટના સામે આવ્યાની વાત કચેરીમાં આવતા અરજદારોએ કરી છે. સરકારી કચેરીમાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. કચેરીમાં સૂતેલા શ્વાનથી બીક લાગતા અનેક લોકોને રાહ જોવાનો પણ વારો આવતો હોય છે. રોજબરોજ બનતી આ ઘટનાથી તંત્ર જાણે અજાણ હોય તે રીતે આ મામલે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. પાદરાની કચેરીમાં શ્વાનરાજ જોવા મળ્યું છે. કચેરીમાં આવતા જતા અરજદારોને આ શ્વાનો મળે છે, પરંતુ અધિકારીઓ સાથે મળી તેમના પ્રશ્નો ઉકેલાતા નથી. આ વિશે વધુ માહિતી સાથે ફોનલાઈન પર સંવાદદાતા મિતેશ માળી જોડાયેલા છે. મિતેશ, જે રીતે પાદરા મામલતદાર કચેરીમાં શ્વાનરાજ જોવા મળી રહ્યું છે, તંત્રના
આંખોમાં આ દ્રશ્ય નથી દેખાતા કે શું છે, શા માટે તંત્ર કોઈ પગલા નથી લેતું? મેં ચોક્કસથી જે રીતે આ જે શ્વાનનો મામલો છે, તે છેલ્લા 6 મહિનાથી આ શ્વાનો જે છે 10 થી 12 શ્વાનો ત્યાં મામલતદાર કચેરીની અંદર આડે ઘર ફરતા હોય છે, કેટલાક કર્મચારીઓને કરડતા પણ હોય છે, પરંતુ આ તંત્ર જે ઘોર નિંદ્રાની અંદર સુઈ રહી છે તે કોઈ પણ પ્રકારના પગલા લેતું નથી. અરજદારો જે રોજબરોજ આવે છે તેઓને શ્વાનોથી બીક પણ લાગે છે અને રસ્તા વચ્ચે જે શ્વાનો બેસી રહે છે જેના કારણે જે અરજદારોને હાલાકી પડી રહી છે. નિહિલ જી, મિતેશ આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો હવે રાજ્યના કોઈપણ આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવી શકાશે. રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગનો મહત્વનો પરિપત્ર બહાર પડ્યો છે. નાગરિકોને રાજ્યના અલગ અલગ શહેરમાં નોકરી ધંધો હોવાથી હવે નજીકના આરટીઓમાં જ લાયસન્સ રિન્યુ કરાવી શકાશે. મહત્વપૂર્ણ નિર્ણય વાહન વ્યવહાર વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે, જેથી કરીને જે બહાર રહે છે, પોતાના વતનથી દૂર રહે છે, તે તમામ નાગરિકો હવે પોતાના વતનમાં ધક્કો નહીં ખાવો પડે. ડ્રાઇવિંગ લાયસન્સ જ્યારે તેમનું પૂરું થશે ત્યારે તેને રિન્યુ કરાવવા માટે રાજ્યના કોઈપણ આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવી શકાશે. મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા અને આ અંગેનો પરિપત્ર પણ જારી કરી દેવામાં આવ્યો છે. હવે નાગરિકોને રાજ્યના અલગ અલગ શહેરોમાંથી લાયસન્સ રિન્યુ કરાવી શકાશે. આ વિશે વધુ માહિતી સાથે ફોનલાઈન પર સંવાદદાતા બ્રિજેશ દોશી જોડાયેલા છે. બ્રિજેશ, એક મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય, જે વતનથી બહાર રહે છે તે લોકો માટે સારા સમાચાર કહી શકાય, લાયસન્સ ગમે ત્યાં રિન્યુ થઈ શકશે? જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો આ સમગ્ર નિર્ણયમાં એટલા માટે સુધારો કરવો પડ્યો, કારણ કે અત્યાર સુધી એવું હતું કે તમે જે જિલ્લામાંથી આવતા હોય એ જિલ્લાની આરટીઓમાંથી તમારે રિન્યુ કરાવવું પડતું હતું, પણ હવે તમે કોઈ પણ આરટીઓમાંથી લાયસન્સ રિન્યુ કરાવી શકશો. ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લેવાની હોય છે, ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લીધા બાદ કોઈ પણ આરટીઓમાંથી જે છે એ લાયસન્સ કરાવી રિન્યુ કરાવી શકાશે. જે ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ આપી અને તરત રિન્યુ થઈ શકશે. પહેલાની જેમ નાગરિકોને હેરાન નહીં થવું પડે કે તેમણે પોતાના જિલ્લામાં અથવા પોતાનું જે આરટીઓ કચેરી હોય ત્યાં જવાનો જે હતો મામલો, એ મામલે આજે વિસંગતતા હતી એ દૂર કરવામાં આવી છે અને હવે નાગરિક જો કોઈ અન્ય જિલ્લામાં નોકરી કરતો હોય અને ત્યાં રિન્યુ કરવાનું હોય તો ત્યાંથી જ છે એ રિન્યુ કરાવી શકશે. એટલે આ પ્રકારની જે સવલત છે વધી છે, સૌથી મોટો નિર્ણય છે. કહી શકાય કે રાજ્યના લાખો વાહન ચાલકો જે છે જે લાયસન્સ ધરાવે છે તેમને આનો સીધો ફાયદો થશે અને તેમના માટે આ ખૂબ મહત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા લેવાયો છે. જી આભાર આપનો બ્રિજેશ, આ સમગ્ર માહિતી બદલ. તો કેન્દ્ર સરકાર લોકોને ટેક્સ ભરવાની પ્રેરણા આપવા નવતર પ્રયોગો કરી રહ્યું છે, ત્યારે ઈમાનદાર ટેક્સપેયરને પ્રોત્સાહન આપવા સરકાર આગામી બજેટમાં નવી જાહેરાતો કરી શકે છે. મળતી માહિતી પ્રમાણે સરકાર ઈમાનદાર ટેક્સપેયરને પ્રધાનમંત્રી અને નાણામંત્રી સાથે ચા પીવાનો મોકો આપી શકે છે. આ સાથે જ એરપોર્ટ પર અલગથી ચેક ઇન ફેસિલિટી, ટેક્સપેયરના બાળકને શાળામાં પ્રવેશમાં પ્રાથમિકતા, ટોલબુથ પર વિશેષ સુવિધા જેવી સવલતો આપવાનું સરકાર વિચારી રહી છે. મહત્વપૂર્ણ કહી શકાય, કારણ કે ટેક્સને લઈને કેટલીય ગફલતો પણ જોવા મળતી હોય છે અને જે પ્રમાણે લોકો ટેક્સ નથી ભરતા ત્યારે જે લોકો ટેક્સ ભરે છે તેમના માટે વિશેષ સવલતો ઉભી કરવાનું મોદી સરકાર વિચારી રહી છે. આવતા મહિને કદાચ બજેટ રજૂ થઈ શકે અને આ બજેટ વખતે તેમાં જાહેરાતો થઈ શકે છે. આ વિશે વધુ માહિતી સાથે ફોનલાઈન પર હિતેન વિઠલાણી. હિતેન, જે લોકો ટેક્સ ભરે છે તેના માટે સારા સમાચાર કહી શકે, બજેટમાં મોટી જાહેરાતો થઈ શકે છે તેમના માટે? બિલકુલ, વિત્ત મંત્રાલય તરફથી એક પ્લાનિંગ ચાલી રહ્યું છે, બજેટમાં એક નવી સ્કીમની જાહેરાત થઈ શકે છે. જે હિસાબે સરકારની પ્લાનિંગ છે કે જે ઈમાનદાર ટેક્સ પેયર્સ છે તેમના માટે એક સ્પેશિયલ સુવિધા જે છે તે શરૂ કરવામાં આવશે. તેમની સૌપ્રથમ મુલાકાત તો પ્રાઇમ મિનિસ્ટર મોદી અને ફાઇનાન્સ મિનિસ્ટર સાથે થશે, તેમની સાથે ચાય પર ચર્ચા કરવાનો મોકો મળશે. ત્યારબાદ તેમને ટેક્સ પેયર્સને સ્કૂલમાં એડમિશન માટે પ્રાથમિકતા મળશે. અનેક સ્કીમની અંદર અનેક મુદ્દાઓને એડ કરવામાં આવશે, જેમ કે સ્કૂલ એડમિશનમાં પ્રાથમિકતા છે, પછી એરપોર્ટ પર ચેક ઇન માટે સ્પેશિયલ લાઇન મળશે, વીઆઈપી લોન્જમાં ફ્રીમાં સુવિધા મળશે, ટોલ પ્લાઝા પર એક વિશેષ લાઇન ઊભી કરવામાં આવશે ટેક્સ પેયર્સ માટે. પણ આ તમામ સુવિધા જે છે તે જ ટેક્સ પેયરને મળશે જે ઈમાનદાર ટેક્સ પેયર હશે, જેને નિયમિત રીતે પોતાનું રિટર્ન ફાઇલ કર્યું હશે, કદી આઈટી વિભાગનો દંડ પણ તેને નહીં ભર્યો હોય કે આઈટી વિભાગના દરોડા પણ તેના ત્યાં ના પડ્યા હોય, એવા ટેક્સ પેયરને જ, એવા ઈમાનદાર ટેક્સ પેયરને જ આ તમામ સુવિધાઓનો લાભ મળશે. હાલાકી પ્લાનિંગ ચાલી રહી છે એક સ્કીમ બનાવવાનું, પણ બજેટ 5 જુલાઈએ રજૂ થશે તે દરમિયાન જ સાફ થશે કે ઈમાનદાર ટેક્સ પેયર માટે સરકાર આ સ્કીમ સિવાય અનેક કયા કયા મુદ્દાઓ તેમાં એડ કરે છે. જી આભાર આપનો હિતેન, આ સમગ્ર માહિતી બદલ. તો ટેક્સ પેયર જે છે તેમના માટે સારા સમાચાર, બજેટમાં મોટી જાહેરાતો થઈ શકે છે તેમના માટે.
તો દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ વચ્ચે એક બેઠક યોજાઈ. આ બેઠકમાં મધ્યપ્રદેશના મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી. લગભગ અડધો કલાક ચાલેલી બેઠકમાં કેન્દ્ર સરકારની યોજનાઓ અને કેન્દ્ર તરફથી મળતી રાશિ તાત્કાલિક ધોરણે ચૂકવવા પર ચર્ચા કરાઈ. તો પ્રધાનમંત્રીએ સમગ્ર મામલે જે તે વિભાગને આદેશ આપવાની વાત પણ કરી હતી. તો લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં પેટા ચૂંટણીઓ આવશે. રાજ્યસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ આવશે. રાજ્યસભાની બે બેઠકો માટે પેટા ચૂંટણી થશે તો વિધાનસભાની પાંચ બેઠકો માટે પેટા ચૂંટણી આવશે. આજે જે ધારાસભ્યો સાંસદો બન્યા છે તેમણે રાજીનામું આપ્યું છે, તેને લઈ હવે ગુજરાતમાં પેટા ચૂંટણી આવશે. જો બેઠકોની વાત કરવામાં આવે તો જે પાટણથી લઈ તમામ બેઠકો પર પેટા ચૂંટણી આવવાની છે. પાટણમાં સાંસદ બન્યા છે ભરતસિંહ ડાભી. આ સિવાય હસમુખ પટેલ અમરાવાડીથી ધારાસભ્ય હતા, તેઓ પણ સાંસદ બન્યા છે. ચાર જેટલા ધારાસભ્યો રાજીનામું આપ્યું છે, જેને લઈને વિધાનસભાની પેટા ચૂંટણી આવશે. જ્યારે સંસદ સભ્ય તરીકે ચૂંટાયા પછી આજે ધારાસભ્ય તરીકેનું પણ અહીં માનનીય અધ્યક્ષશ્રીને રાજીનામું આપ્યું, સાથે સાથે રાજ્યના મંત્રી તરીકે રાજ્યના મુખ્યમંત્રીને આજે કેબિનેટમાં મિત્રો રાજીનામું આપ્યું. વિકાસની ગતિ ચાલુ હશે, આપણે એક કામ કરીએ તો બીજી ડિમાન્ડ આવે, બીજી કરીએ તો ત્રીજી ડિમાન્ડ આવે, અને છતાં પણ હજુ પણ ક્યોક ને ક્યોક પાણીના પ્રશ્નો છે. પાટણમાં જીઆઈડીસીનો સારી જીઆઈડીસીનો પ્રશ્ન છે, ક્યોક ને ક્યોક રસ્તાઓનો પ્રશ્ન છે. રસ્તાઓનો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ અનેક રસ્તાઓ ફોર લેન પુલો મંજૂર કર્યા છે. હજી પણ જે કોઈ કામો બાકી હોય એ હું કેન્દ્ર સરકારમાં અને રાજ્ય સરકારમાં રજૂઆત કરીને એ કાર્યો હું પૂર્ણ કરીશ. પ્રજાના પ્રાણ પ્રશ્નો, સંસદીય ક્ષેત્રના પ્રાણ પ્રશ્નો જેવા કે સિંચાઈને લગતા પ્રશ્નો હોય, સ્ટેટને લગતા રસ્તાના પ્રશ્નો હોય અને કેન્દ્ર સરકારને લગતા રેલવેના પ્રશ્નો હોય, આ સૌ સાથે મળી અને ઉકેલવાના પ્રયત્નો કરીશ. કોર્પોરેટર બનવાની તક મળી, ધારાસભ્ય બનવાની તક મળી, આજે સાંસદ બનવાની તક ભારતીય જનતા પાર્ટીએ આપી છે. સાંસદનું આખું કાર્યક્ષેત્ર ખૂબ વ્યાપક અને કેન્દ્ર સરકાર કનેક્ટેડ હોય છે, ત્યારે મારા મત વિસ્તારના પ્રશ્નો કેન્દ્ર સરકારમાં જ્યારે રજૂ કરવાના છે ત્યાં તીવ્રપણે રજૂઆત કરી મારા પ્રજાના પ્રશ્નોને વાચા આપીશ અને એના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહીશ. આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં આજે કિસાન સંઘ ઉપવાસ આંદોલન કરી રહ્યું છે. કિસાન સંઘના ઉપવાસ આંદોલનને સૌરાષ્ટ્રના કમિશન એજન્ટ એસોસિએશને ટેકો જાહેર કર્યો છે. પાક વીમો, ભાવાંતર યોજના, ડેમ અને તળાવનું સમારકામ સહિતના પડતર પ્રશ્નોને લઈ અમરનાથ ઉપવાસનું આંદોલન યોજવામાં આવ્યું. દેખાવ પ્રદર્શનમાં કિસાન સંઘના પ્રમુખ સહિતના હોદ્દેદારો યાર્ડની બહાર ઉપવાસ આંદોલન પર ઉતર્યા. રાજ્યમાં પહેલી વખત ખેડૂતો અને વેપારીઓ એકસાથે મળી આંદોલન કરી રહ્યા છે. રાજકોટ રેસકોર્સથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી ખેડૂતો રેલી કાઢ્યા બાદ અમરનાથ ઉપવાસ પર બેઠા છે. સરકાર જ્યાં સુધી માંગ નહીં સંતોષે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવામાં આવશે. 10 ખેડૂતો અને વેપારીઓ આજથી અમરનાથ ઉપવાસ પર ઉતર્યા છે. તો રાજકોટમાં આજે કિસાન સંઘ ઉપવાસ આંદોલન કરી રહ્યું છે. કિસાન સંઘના ઉપવાસ આંદોલનને સૌરાષ્ટ્રના કમિશન એજન્ટ એસોસિએશનનો પણ ટેકો છે. પાક વીમો, ભાવાંતર યોજના, ડેમ અને તળાવનું સમારકામ સહિતના પડતર પ્રશ્નોને લઈ અમરનાથ ઉપવાસનું આ આયોજન કરવામાં આવ્યું છે. 8-10 જણા અત્યારે અમરનાથ ઉપવાસ પર બેઠા છીએ. ખેડૂતોની જે માંગ છે પાક વીમાની, તેની સાથે ભાવાંતર યોજના અને ચેક ડેમને ઊંડા કરવાની જે માંગ છે તેને લઈ અને આજે અમે ઉપવાસ ઉપર બેઠેલા છીએ. જ્યાં સુધી સરકાર અમારી વાત સાંભળશે નહીં ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસીશું અને સરકાર અમારી જે માંગણી છે તે સંતોષી શકે તેમ છે. બહુ કોઈ મોટા બજેટની પણ જરૂરિયાત નથી અને સરકારને પણ ખબર છે ગત વર્ષે જે વરસાદ ઓછા હોવાને કારણે આખું વર્ષ જે ખેડૂતોનું ફેલ થયું હતું તો પાક વીમાની જરૂરિયાત છે, સરકારને પણ ખ્યાલ છે. એટલે વહેલામાં વહેલી તકે સરકાર અમારી વાત સાંભળશે એવો અમને વિશ્વાસ છે. રજૂઆત તો મેન અમારો ખાસ છે કે કપાસનો વીમો. ગયા વર્ષે વરસાદ નહીવત બળ્યો તો ઘણા તાલુકાને અછત અને અધછત જાહેર કર્યા હતા, તેમ છતાં કપાસનો વીમો દેવામાં નથી આવ્યો. મગફળીનો વીમો બે તાલુકા. આગળ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારનો જથ્થો ઝડપ્યો છે. હથિયાર સાથે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 18 હથિયાર સાથે 38 રાઉન્ડ જપ્ત કરવામાં આવ્યા છે. હથિયાર સાથે આરોપી જશોદાનગરથી ઝડપાયા છે. રથયાત્રા પહેલા આ હથિયારનો મોટો જથ્થો ઝડપાયો છે. 18 હથિયારમાં 8 પિસ્તલ, 10 દેશી તમંચા જપ્ત કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાંથી હથિયાર લાવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આ મોટી કાર્યવાહી, હથિયારનો મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે. હથિયાર સાથે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલ પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે. સાંભળીએ. સૂચના આપેલી હતી
કે નશીલા પદાર્થો તેમજ ગેરકાયદેસર હથિયારો ઉપર નિયંત્રણ રાખવા માટે અને તેની સપ્લાય રોકવા માટેના જે બાબતે પોલીસ કમિશનર શ્રી એ કે સિંઘ સાહેબના હોય, અમારે ડીસીપી અને શ્રી ભદ્રન સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ કરેલી હતી. ડીસીપી શ્રી દીપેન ભદ્રન સાહેબે ટીમ બનાવડાવી અને આ બાબતે અમે છેલ્લા ઘણા સમયથી એક અભિયાન ચલાવી રહ્યા છીએ, જેમાં નશીલા પદાર્થો ઉપરાંત ગેરકાયદેસર અભિયાન, ગેરકાયદેસર હથિયારો બાબતમાં, જેમાં લાસ્ટમાં જ અમે 150 કિલો ગાંજો થોડા દિવસ પહેલા જ અમે પકડેલ હતો. ઉપરાંત આજરોજ આજે અભિયાનના અનુસાર જે શરૂઆત કરેલ છે તેની અંદર અમારે ડીબી બારડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચનાઓને બાતમી મળેલી હતી, જે બાતમીના આધારે કે આજે એક બ્રીઝા કારની અંદર 18 વેપન, જેની અંદર 8 9mm પિસ્તલ તેમજ 10 દેશી તમંચા અને 37 જીવતા કારતૂસ સાથે 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ 4 વ્યક્તિઓમાં વસીમ કથીરી જે જસદણના રહેવાસી છે, સિકંદર બાપુ જે જૂનાગઢ, ઇમરાન પઠાણ જોવાપુરા અમદાવાદ, ઉપરાંત આસિફ કથીરી એ પણ જસદણનો રહેવાસી છે. આ જે અત્યારે જે ઇમરાન વસીમ કથીરી છે તેને ભાવનગરમાં એની પોતાની એક જૂની અદાવત હતી, મર્ડર અને બાબતમાં એક રિવેન્જની બાબતમાં એને પોતાની વ્યક્તિગત એ અદાવતના કારણે પણ એમને જરૂરિયાત હતી. ઉપરાંત વસીમ કથીરી આ બધો મુદ્દામાં લઈ અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ પંથક તેમજ રાજકોટ પંથકની અંદર અલગ અલગ વિસ્તારોમાં વેચવા માટે, મીન્સ ધંધો કરવા માટે, ગેરકાયદેસર હથિયારનો ધંધો કરવા માટે આ બધા હથિયારો એમણે રાખેલા હતા. હાલ આ જે હથિયારો છે અમારા સરકારી આંકડાઓ મુજબ જે જોઈએ તો ટોટલ 998,000 નો મુદ્દામાલ થયેલો છે. હાલ અમે એની પૂછપરછ કરી રહ્યા છીએ કે ભાઈ પોતે કેટલા રૂપિયામાં ક્યાંથી લાવે છે અને કેટલા રૂપિયાની અંદર વેચે છે. વેચવાની રીતે જો એમો જોવા જઈએ તો જેવી જેની જરૂરિયાત મુજબ, કારણ કે ગેરકાયદેસર બધી વસ્તુઓ છે એટલે એ મુજબ આનો કોઈ ભાવ નક્કી નથી હોતો. આ બધા ગુનેગારો રીઢા ગુનેગારો છે, અગાઉ પણ ખૂનના ગુનામાં અને એવી રીતે અગાઉ ઘણી જગ્યાએ ધરપકડ આની થયેલી છે, એટલે આ ઘણા સમયથી આ નેટવર્ક ચલાવે છે આ લોકો. અને વિસ્તારની અંદર લગભગ આપણે માની શકીએ તો છેલ્લા 5-7 વર્ષથી કદાચ વેચાણ કરી રહ્યા હોય એવું માનવું છે. અને સૌરાષ્ટ્રમાં અગાઉ પણ એમણે આ હથિયારો સપ્લાય કર્યા હોય એવું અમારું ક્રાઇમ બ્રાન્ચનું અનુમાન છે, પણ તે છતાં એની ઉપર અમે હાલ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. ચારે ચાર વ્યક્તિઓ રીઢા ગુનેગાર છે. અગાઉ પણ મેં કહ્યું એમ કે 302ની અંદર અલગ અલગ મારામારીના ગુનાઓમાં ગોંડલ તેમજ જૂનાગઢની જેલમાં રહેલા છે, અને આ ચારેય વ્યક્તિઓ ગોંડલ અને જૂનાગઢની જેલની અંદર અલગ અલગ ગુનાઓની અંદર ભેગા થયેલા અને ચારેય જણા આ બાબતમાં સંપર્કમાં આવેલા. અને એ બાબતે અમે જે ગેંગવોર છે એ બાબતે અમે હાલ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ કે ખરેખર એમને આ મુદ્દામાલ આ લોકો સોંપણી કરે છે કે એને આપેલો છે કે કેમ અગાઉ, તે બાબતે અમે આજ સવારે જ એમને એરેસ્ટ કર્યા છે અને આજે જ મુદ્દામાલ કર્યો છે. નહીં, આ મેક્સિમમ સૌરાષ્ટ્રની અંદર જવાના હતા, છતાં પણ અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. આ ઇમરાન પણ આ ગુનાની અંદર સહતમોદદાર છે, અને સાથે ઇમરાન પણ આમાં નફાઓ મેળવવાના ઈરાદે સાથે રહી અને વેચવા માટે જ, કારણ કે આ લોકોને અગાઉ મેં કહ્યું એમ અગાઉ જેલમાં આ લોકોની ઓળખાણ થયેલી અને તેના અનુસંધાને આ ભેગા ગયેલા હતા અને નફો મેળવવા અને વેચવા માટે જ તે. પરંતુ ઇમરાન વસીમ કથીરી છે એને પોતાને એક વ્યક્તિગત ભાવનગરની અંદર
વ્યક્તિગત દુશ્મની હતી તે બાબતે એને પોતાને વ્યક્તિગત મુદ્દામાલ માટે થઈ અને વેચવા માટે પણ લાવેલા હતા. આ બબલુ કરીને છે કે જે ભવંડર ધાર જિલ્લાના એમપીની અંદરથી અને સુરેન્દ્ર પાસેથી આ બે જગ્યાએથી આ લોકો મુદ્દામાલ લાવેલા છે. નહીં, અહીંયા કોઈ જગ્યાએ નહોતા રોકાયેલા. આ લોકો ત્યાંથી સીધા નીકળી અને સીધા રાજકોટ અને એમના વતનમાં જવાના હતા. અમે હાઈવે ઉપરથી એમની અરેસ્ટ કરેલ છે. આ બ્રિઝા કારની અંદર જે સ્ટેરિંગ વ્હીલ છે, સ્ટેરિંગની વચ્ચેનું જે ખાનું છે તે ખાનું અંદરથી ખોલી અને અંદરના ભાગમાં જે ખુલી અને અંદરનું પડ હોય છે ખુલી અને અંદરના ભાગમાં હથિયારો છુપાવેલા હતા. મેં કહ્યું એમ કે એમની પોતાની અંગત અદાવત માટે ઉપરાંત સપ્લાય કરવા માટે આ લોકો લાવેલા હતા અને છતાં હજી અમે આ બાબતે રિમાન્ડ લઈ અને વધારે ઇન્વેસ્ટિગેશન આ બાબતમાં કરી રહ્યા છીએ. નહીં, આ ચોક્કસ બાતમીના આધારે દર્શન બારડ અને તેમની ટીમમાં અમારે સવારે ચાવડા સાહેબ, દર્શન બારડ તેમજ અમારા પીએસઆઈ અને એમની ટીમના માણસો, આમાં એમણે અગાઉ પણ જેને વેચેલા છે તેને અને આ હથિયારો કોને વેચવાના હતા તે બાબતને અમે ઇન્વેસ્ટિગેશન કરીને આગળ. અગાઉ આ જેલમાં, સૌરાષ્ટ્રની જેલમાં વધારે રહેલા છે ગોંડલ અને એમની હિસ્ટ્રી તપાસ કરતા. તેમ છતાં અમદાવાદમાં બીજી કોઈ ગેંગો સાથે કે એની સાથે કનેક્શન છે કે કેમ તે બાબતે રિમાન્ડ દરમિયાન અમે ઇન્વેસ્ટિગેશન કરીશું. જી, બીજા કાર આમાં હજી આરોપીની અમે જે નંબર છે નંબર ઉપરથી અમે એનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે કે કોની પાસે ને એનું અમે તપાસ કરી રહ્યા છે. હા જી, આ વેપન જે છે તે ફોરેન્સિકમાં મૂકી અને વાપરવા લાયક છે એ રીતેના બધા પુરાવાઓ, બધા ફોરેન્સિક એવિડન્સ તમામ જાતના અમે લેશું. બોલો, હવે હિન્દીમાં નહીં ને. વિવેક ગોહિલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી, તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી એસીબી બીવી ગોહિલ હાલ પત્રકારોને સંબોધી રહ્યા હતા અને સમગ્ર જે આ મામલો તેમણે ઝડપ્યો છે તે મામલે તેમણે કઈ રીતે આ હથિયાર સાથે આ શખ્સોને ઝડપી પાડ્યા છે તેના વિશે માહિતી આપી. આગળ વાત કરીએ તો અરવલ્લીના ભિલોડાના ખારીથી ખોરંચાથી આગળ જતા જોડતા માર્ગે બિસ્માર હાલત જોવા મળ્યો, જેને લઈ 10 ગામના લોકોને હાલાકી પડી રહી છે. રોડ પર એક એક ફૂટના ખાડા થઈ જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આ રોડ 6 મહિના પહેલા જ બન્યો છે. આ રોડની હાલત બિસ્માર થઈ જતા વિરોધ દર્શાવવા ગ્રામલોકોએ રામધૂન કરી. મુખ્યમંત્રી રોડ નિર્માણ યોજના અંતર્ગત આશરે 66.55 લાખના ખર્ચે આ રોડનું નિર્માણ કરાયું હતું. ખેતરો નદીની બાજુમાં બનાવવામાં આવેલો અને રસ્તો ચાલુ હતો અને એ વખત પણ મેં રજૂઆત કરી રસ્તાનું કામ સારું થતું નથી, સાઈડમાં સોલ્ડરિંગ હતું, બીજું ત્રીજું કામ થતું હતું. એ વખત મેં નિનામા સાહેબ એસઓ તરીકે હતા અને એમને નિનામા સાહેબને પણ રજૂઆતો કરી અને કામ મેં છેલ્લા ચાલુ હતું એ વખત બંધ કરાયેલું. બીજી વસ્તુ કે આ જે હાલ આપણે રામધૂન બોલાવી એ જગ્યા ઉપર મેં 1 મહિના પહેલા કામ ચાલુ કર્યું હતું આ કોન્ટ્રાક્ટર દ્વારા, તો કોન્ટ્રાક્ટર કંઈ સારું કામ કરતો નહોતો. આ રસ્તો સારો થાય, ટ્રાફિક વાળો રસ્તો છે એટલે સારી ક્વોલિટી ક્વોન્ટિટી જળવાય એના માટે મેં રજૂઆતો કરી અને કામ મેં બંધ રખાયું. સવારે કામ બંધ રખાયું, સાંજે આ લોકો માલ સામાન લઈ અને નીકળી ગયા. અને આ રસ્તામાં, આ પુલમાં એટલો બધો ભ્રષ્ટાચાર થયેલો છે અને અધિકારી એટલે નિનામા સાહેબને મેં કહ્યું કે સાહેબ આ કામ સારું થતું નથી, પણ એ સાંભળ્યું નહીં. અને આ રોડ જે છે ખારી અને હિંમતનગર અને મોડાસા જે હાઈવે છે, હાઈવેને જોડતો એક શોર્ટ રસ્તો છે જેના ઉપર એક નાનકડું પુલ્યું છે મેસવે નદીનું. એ પુલિયાનું કામ આજથી 6 કે 7 મહિના પહેલા થયું હતું પણ એકદમ ભૂગસ થયું છે. આ રોડ એક જ ચોમાસામાં આ રોડ, આ પુલિયું બિલકુલ ધોવાઈ ગયું છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે. તે માટે આજુબાજુના 10-12 ગામડાઓમાં આ રસ્તા ઉપર જે આવક જાવક થાય છે નિયમિત, જે આવક જાવક થઈ શકતી નથી ખેડૂતોને કે આવક જવાના પબ્લિકને.
તો આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું. દેશ પ્રદેશ દુનિયાના સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક.